ત્યારે હું વાત કરું તો હું છું એલડી એન્જિનિયરિંગ કોલેજમાં, જ્યાં અમદાવાદ પૂર્વની સીટનું જે છે કાઉન્ટિંગ ચાલી રહ્યું હતું અને જે પ્રકારના જે રિઝલ્ટ આવી રહ્યા છે, રિઝલ્ટથી એક વાત નક્કી છે કે હસમુખભાઈ હવે અહીંયાથી વિનિંગ કેન્ડિડેટ છે અને ભારતીય જનતા પાર્ટીની એક બીજી સીટ જે છે એ બીજી સીટ ફરીથી પાછલી વખતના જે પરિણામો છે પરિણામો જ રિપીટ થયા છે અને આ જે પરિણામો છે પરિણામોને લઈને ભારતીય જનતા પાર્ટીની ઉપર ફરીથી એક વખત લોકોએ પોતાનો જનાદેશ જનાધાર આપ્યો છે. હસમુખભાઈ આપણી સાથે છે. હસમુખભાઈ, જીતને કેવી રીતે જુઓ છો તમે, કારણ કે એક ધારાસભ્ય અને ધારાસભ્ય પછી સાંસદ? આ જીત પ્રજાએ ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વિકાસની અને રાષ્ટ્રવાદની રાજનીતિ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહની ચાણક્ય નીતિને આપેલું સમર્થન છે. લાખો દેવદુર્લભ કાર્યકર્તાઓની મહેનતનું આ પરિણામ છે અને પ્રજાએ જે ગત 5 વર્ષોમાં વિકાસની રાજનીતિ, છેવાડાના માનવીની ચિંતા કરતી અનેક યોજનાઓ, છેવાડાના દલિત શોષિત પીડિત વંચિત લોકોને જીવન ધોરણ ઊંચું આવે એ દિશામાં નરેન્દ્રભાઈએ કરેલા પ્રયત્નોનું આ પરિણામ જોઈ રહ્યો છું. જે પ્રકારે 5 વર્ષ દરમિયાનના જે કેટલાક નિર્ણયો છે, પછી એ એર સ્ટ્રાઇકની વાત હોય, સર્જિકલ સ્ટ્રાઇકની વાત હોય, કે પછી જે પ્રકારે જે કહી શકાય કે જે સવર્ણોના જે અનામત આપવાની વાત હોય, કે પછી દલિતો માટેના જે એટ્રોસિટી એક્ટની વાત હોય, ઘણા બધા નિર્ણયો છે, જીએસટી, નોટબંદી, લોકો એને પોઝિટિવલી લીધા છે એવું માની શકાય? 100% પ્રજાએ બહુ પોઝિટિવ લીધા છે. સવર્ણ સમાજની અનામતની જે માંગ હતી એ પણ નરેન્દ્રભાઈનો સ્વીકાર કર્યો. તમામ સમાજને સાથે રાખીને સબકા સાથ સબકા વિકાસ એની જે રણનીતિ અથવા તો વિકાસની રાજનીતિને પ્રજાએ સ્વીકારી છે. અને સૌથી વધારે તો એક મજબૂત વડાપ્રધાન, દુશ્મનના ઘરમાં જઈને મારવાની તાકાત ધરાવતા વડાપ્રધાનની અપેક્ષા પ્રજાની હતી અને એટલા માટે પ્રજાએ નરેન્દ્રભાઈને ભરપૂર સમર્થન આપ્યું છે. હસમુખભાઈ, જે પ્રકારે આજે ઇલેક્શનના પરિણામો આવ્યા છે, જે પ્રકારે પાછલી વખતની જે સીટો હતી એના કરતા પણ વધીને સીટો છે, સિંગલ હેન્ડેડ મેજોરિટી ભારતીય જનતા પાર્ટીને મળી છે, એક રીતે એવું કહી શકાય કે જનતા હવે એવું વિચારી રહી છે કે એક ફેસ હોય, એક ચહેરો એવો હોય કે એના નામ પર ચૂંટણી લડાય, નહીં તો ઇલેક્શન જીતવું મુશ્કેલ હશે. હવે ચૂંટણી એક ચહેરો તો બરાબર છે, પણ સાથે સાથે સંગઠનની તાકાત, અમિતભાઈએ જે વિશ્વની સૌથી મોટી